તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાન મૂલ ગુરુર્મૂર્તિ પૂજા મૂલ ગુરુપદ મંત્ર મૂલ ગુરુ મૂલમ ગુરુ કૃપા અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યૈન ચરાચરમ તત્પદમ દર્શિતમ યૈન તસ્મૈ શ્રી ગુરુવે માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ તમેવ સર્વ મામ દેવ દેવ બ્રહ્માનંદમ પરમ સુખદામ
केवलं ज्ञानमूर्ति दन्द्वातीतं गगनसदसं तत्त्वमस्याभिलाषया एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि बोलिए सद्गुरु भगवान की जय कृष्ण कन्हैया लाल की उमापति महादेव की जय सत्य सनातन धर्म की जय अपने अपने माता पिता की जय अपने अपने गुरु महाराज की जय गुरु ना चरणों में कोटि कोटि वंदन अत्र उपस्थित दरेक भक्तोना હૃદયમાં બિરાજમાન એવા વાલા પરમાત્મા ગુરુ તત્વને કોટી કોટી વંદન છે. ખૂબ સરસ પવિત્ર સ્થાન, પવિત્ર જગ્યા, પરમાત્માના સાનિધ્યમાં બેસીને જ્યારે આપણને આ હરિકીર્તન હરિચર્ચા કરવાનો અવસર મળ્યો છે, ખરેખર આ ભાઈને શ્રદ્ધાને દાદ માંગી રહેશે. એક આપણે તો એક દિવસ કાર્યક્રમ ભજન કીર્તન કરવો હોય તો આપણે વિચારી વિચારી કેટલો વિચારીએ ત્યારે એક દિવસ થાય, અને અહીંયા તો ચાર ચાર દિવસ, અને એમાં પણ આજે પહેલો દિવસ મહાપ્રસાદ ભંડારો. એ બધી જ વ્યવસ્થા પરમાત્માની ઈશ્વરની છે. નિમિત્ત કોઈક બની જાય પણ એને પ્રેરણા આપનાર તો ઉપરવાળો જ છે, અને એમાં પણ આપણે સમર્થ સદગુરુ વિશ્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુના શિષ્યો છીએ. એટલા માટે નસીબદાર છે આપણે બધા જ. અહીંયા બધા ભક્તો બેઠા છે, કોઈ મોક્ષ માર્ગીમાં જોડાયા હશે, કોઈ પૂજ્ય બાપુમાં જોડાયા, કોઈ જોયો યોગેશ્વર જય સ્વામિનારાયણ. તમારા જે ગુરુ હોય, તમારા જે ઈષ્ટ દેવ હોય, એ તમારા ભગવાન છે. એના પર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તો જ આપણો વેળો પાર થશે ને તો જ આપણે જીવનમાં આગળ નીકળીશું. બાકી શ્રદ્ધાનો વિષય છે આ. શ્રદ્ધા નહીં હોય તો આ મંદિરમાં પણ કોઈ નહીં આવે. એટલે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. જે ગુરુ મળ્યા છે તે આપણને બાપુ મળ્યા છે તો બાપુ પ્રત્યે શ્રદ્ધા રાખજો. કારણ કે ગુરુ મળવા એટલે અનેક જન્મોના પુણ્ય હશે ને તો જ તમને કોઈક સદગુરુ મળશે. એમને એમ નહીં ગુરુ મળે, કેરી જ્યાં સુધી પાકી નહીં થાય ત્યાં સુધી નીચે નહીં પડે. એને હા, કોઈ લાકડીથી પાડે તો પડી જાય. એ પ્રમાણે આપણા પુણ્ય પરિપક્વ થઈ જાય ને ત્યારે પરમાત્માની કૃપા થાય તો જ આપણને આવા કોઈ સંતનો સથવારો થાય. તો આઈએ, ખૂબ સરસ આ ગામ તિમલી ફળિયા ત્રિદેવ ધામ જ્યારે સાનિધ્યમાં બેઠા છે ત્યારે આપણે આઈએ, નાનકડું કીર્તન કરીને પછી રામચંદ્રભાઈને આપણે સાંભળીએ. છેક ભિલાડથી કેટલા દૂરથી આપણા માટે સમય કાઢીને દરરોજના પ્રોગ્રામ છતાં શરીર નહીં કામ આપે તો પણ આપણા જેવા જીવાત્માનું કલ્યાણ કરવા માટે પરમાત્મા જે આપણી વ્યવસ્થા કરે છે, અને એકદમ દેશી ભાષામાં આપણને સત્સંગનો લાવો મળશે. બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. હજુ પણ ભંડારો ચાલુ છે, જે બાકી હોય તો જમી લેજો, પછી આપણે બેસીને સત્સંગનો ભજન કીર્તનનો લાવો લઈશું. નાનકડું કીર્તન કરીએ અને પછી આગળ કાર્યક્રમ કરશું. પ્રથમ પહેલા સમરીએ શ્રી જ્ઞાની સદગુરુ દેવ મન વચન કાયા થકી કરીએ ગુરુ નિશે સદગુરુ ની દયા વિના સપને પણ મળે નહીં સતસંગ પણ કૃપા જો થાય મારા ગુરુદેવની તો ચડે ભક્તિ નર માટે ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે ગુરુજી મારા દર્શન દેવા
ઝાલુડા જુએ છે તારી વાત, બાપુ માના દર્શન દેવાને વેલા આવજો રે તારા, ભક્તો જુએ છે તારી વાત, તારા ઝાલુડા જુએ છે તારી વાત, વાલા મારા દર્શન દેવાને વેલા આવજો. જય હો. આપણે જીવન જીવતા આવડે નહીં, શું ખાવાનું શું પીવાનું એ બધું નહીં ખબર પડે આપણે, તો આને ધેમ બધા આપણે ઠોક્યા કરીએ, પણ આવા કોઈ બાપુ જેવો સમર્થ ગુરુ તમને મળી જશે ને તો આપણું જીવન જો આમ ઊંધા રસ્તે જતો હોય ને તો સીધો રસ્તો આપણને મળી જાય. એટલે અમે પાછું એવું નથી કહેતા કે બાપુ જ તમારા, તમારા જે ગુરુ હોય તમે કોઈ મોક્ષ માર્ગે
કોઈ ગુરુના સાનિધ્યમાં હોય, કોઈ સ્વામિનારાયણ હોય, કોઈ જીવોગેશ્વર જ્યાં હોય ત્યાં તમને ગુરુ મળ્યા છે એટલે તમને પાકું સરનામું મળી ગયું પરમાત્માનું. બસ એને બતાવેલા માર્ગ પ્રમાણે આપણે ચાલવાનું છે તો ખરેખર આપણા સાચી જગ્યા પર આપણે જઈશું. પણ વાર લાગે, ધીરે 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 શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. આઈએ, સમય થયો છે. ભાઈને વિનંતી કરીએ કે આપના મુખેથી અમૃતવાણીનું રસપાન કરાવો. હરિ ઓમ, હરિ ઓમ. શ્રી સદગુરુ ના ચરણે નમો અને માંગુ પ્રેમ પ્રસાદ. દયા કરીને ગુરુદેવ મોહિ દીજી હરિ રસ દેખી કરીએ નમઃ ને ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે ભાઈ, લાખ ગુના બક્ષીશ. ગુરુ મિલા સાહેબ મિલા ઓર ન મિલા કોઈ, શુદ્ધ ધારા ઓર લક્ષ્મી આપી જન કે ઘર મેં ભી હો. એક નજર દો આંખ હૈ, એક શબ્દ દો કાન, વૈસે ગુરુ ગોવિંદ કહે જાગ સકે તો જાન. પરમાત્માની અસીમ કૃપા. આજનો ગુરુવારનો પાવન દિવસ ખૂબ સરસ સાંઈ બાબાના સાનિધ્યમાં, શરણમાં, ગુરુદેવના શરણમાં ગુરુવાર, સાંઈ બાબાનો ગુરુજીનો દિવસ ને પાવન જગ્યા, પાવન દિવસ, પાવન વર્ત આપણે બધા આવીને અહીંયા બેઠા છીએ. તો અહીંયા બેઠા પછી કેવી રીતે બેસવાનું ને કેવી રીતે સાંભળવાનું? અહીંયા બેઠા પછી એકાગ્ર ભાવે આપણા મનને વશ કરી લે, આપણા મનને બહારથી હટાવીને અહીંયા બેસાડવાનું. એક બે કલાક ચંચલ સમય તો પરમાત્માની જ કૃપા છે આપણા ઉપર, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જે ભિન્ન ભિન્ન છે, અનેક સંપ્રદાયોમાં છે, જેની સત્તા સૂર્યમાં છે. રસો હમ સુકોંતે સાતમા અધ્યાયમાં કહ્યું છે, પ્રભાસ્મિ સ સૂર્યયઃ પ્રણવઃ સ વેદેશો સવદખે પ્રુષ્ણુષુ. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે, ઘણા લોકો ભાગવતના શ્લોકને બી નથી માનતા, ઘણા લોકો રામાયણને બી નથી માનતા. એવા બી છે જેને કોઈ મતલબ નથી, એ કોની ભક્તિ કરે ખબર નથી. તો ભક્તિ તો કરે છે પણ જાણવા વગરની ભક્તિ કરે છે. સાંભળીને જો મારા વાલા ભાઈ, ભાગવત ગીતામાં આયોજન એટલું સુંદર પરમાત્માએ કરાવ્યું છે. આ આપણા તમને એવું લાગશે કે રામચંદ્રભાઈનું ગળું તો બધું આમ ભરી જવું ગયેલું ને તો ગાડી જેટલી ચાલે તો શું કરવા.
બોલો ની જય શ્રી, બોલો તો ખરા જય શ્રી, જય માગી બોલાવો, પહેલી વાત તો જય માગી ની, જય માગી, અરે જય માં પછી બોલવામાં કેમ વાંધો છે, બોલો જય શ્રી. હા આમ જરા એટલે મને લાગે કે લાઈટ ડીમ છે, લાઈટ ફૂલ જ રાખવાની, બરાબર, વાયર જોડાયેલો હોય ને તાર તો વાંધો નહીં આવે, બરાબર. ખૂબ સરસ આયોજન પરમાત્માની અસીમ કૃપાથી થાય છે. જો તમે ભગવાન પાસે, કોઈ ભગવાન પાસે માંગે કે પ્રભુ, કોઈ હનુમાનજીના ભક્ત હોય ને હનુમાનજી પાસે માંગે કે એ પ્રભુ, એ સંકટમોચન પ્રભુ, મને બંગલા આપી દે, 5 લાખ રૂપિયા આપી દે, 5 કરોડ આપી દે, તો હનુમાન દાદા થોડુંક વિચારે એને 5 કરોડ કાંઠી આપો, બરાબર. હનુમાન દાદા બેંકમાં તો છે નહીં તો કાંઠી આપો, પણ કોઈ હનુમાન દાદા પાસે એમ કે તમે જેવી રામની ભક્તિ કરેલી, રામજીની એવી ભક્તિ આપો તો તરત આપી દેશે, બરાબર ને. તો ભક્તિ માંગો, મારી માં ભાગ્યશાળી છે મનુષ્ય જે સંસારમાં આવીને પરમાત્મા પાસે કેવલ પરમાત્માને માંગે છે, જે ભક્તિ માંગે છે. પણ આપણે સાંઈબાબાના મંદિરમાં આજ સુધી હું માંગ્યું તમને ખબર છે, અત્યારે માંગ્યા આવ્યો હે સાંઈબાબા, હમણાં અમારો પોયરો બીએડ કરતો છે, પાસ થઈ ગયો, એટલે જિંદગીમાં પાસ નહીં થાય, એ મહેનત કરે તો પાસ થાય. સાંઈબાબા અમારા ઘરે એનો, અમારા ઘરે સદા સુખ જ રહેવા જોઈએ, દુઃખ આવવા જ નહીં જોઈએ. સાંઈબાબા અમારા ઘરે બીમારી આવવા જ નહીં જોઈએ, તો બધા ડૉક્ટર ભૂખા મરે, આવું નહીં થાય. બધું જાણે જ છે સાંઈબાબા, ભગવાન બધું જાણે જ છે. આપણા જે કર્મ છે એ રીતે સુખ દુઃખ બધું મળે છે. પણ જીવનમાં સત્સંગ હોય, એક ઘડી આધી ઘડીનો બીનો સત્સંગના હરિ કથા. અહીંયા કેટલા લોકો છે રામચંદ્રભાઈને પહેલી વાર સાંભળે આંગળી ઉચી કરો, આ ગાંડાભાઈને પહેલી વાર સાંભળે આંગળી ઉચી કરો, ચાલો જલ્દીની 500 આપવાનો એટલે આંગળી ઉચી કરાવો. અરે કરો તો ખરા, મેં થોડી તમને કંઈ કહેવાનો છું, સરસ પરમાત્માની અસીમ કૃપા. પહેલા જ કહી દઉં, હું તો કોઈ તપસ્વી નથી, કોઈ સાધુ નથી, કોઈ સંત નથી, જેવા તમે છો એવો મેં છું. પણ મેં દરજીનું કામ કરું એટલે મને હાંધવાની આદત પડી ગઈ છે, હાંધવાની, જોડવાની, કપડાને જોડવાની તેવી એક આદત છે ઘરે, કપડાને જોડવાની, ને અહીંયા ભક્તોને ભગવાન સાથે જોડવાની. કેમ કે કાપવા વાળા તો ઘણા છે, પણ હાંધવા વાળા ઓછા છે, એટલે હાંધવા વાળાની બી જરૂર છે. તો ખૂબ સરસ પરમાત્માની અસીમ કૃપાથી આપણે અહીંયા ઈશ્વર સાથેનો નાતો મજબૂત કરવા માટે આવીએ છીએ. આ આયોજન જ છે. જેમ લગ્નમાં તમે જાય કે લગ્નમાં જાય કે નહીં જાય, તો લગ્નમાં જઈએ તો આપણા હગાવાલા બધા ભેગા મળે, બરાબર, મારી માં હગાવાલા ભેગા મળે તો પેલે કે એ નવી બહુ હોય તો એ અહીંયાની જોડે વસ આવડે કે તમને નહીં આવડે, નહીં આવડતું હોય આવડે, ઓછી આવડે, ચાલો જવા દો. તો ઇંગ્લિશ આવડે, હું વાત કરે રામચંદ્રભાઈ ઇંગ્લિશ ફરી ક્યાં આવડે. તો લગ્નમાં જાય ને નવી બહુ પરણીને આવી હોય તો હું કે અહીંયા નહીં, હા મીરવાડી ના, તો તને ઓળખે કોણ, અહીંયા આ તારી માસી થાય, બોલજે માસી, એ પાસી મળે તો બોલે પછી માસી. લગ્નમાં જેમ બગાવ, એના સાસુ સસરા, એના પતિ પરમેશ્વર, એનો પરિવાર, બધા પરિવારો મળે લગ્નમાં, તો ઓળખાણ કરાવી આપે, આ આ થાય, આ આ સગા થાય, આ આ સગા થાય, એટલે એને ખ્યાલ આવે કે કોઈ વાર પાછી મળે તો બોલે કે આ મમ્મીએ કેટલું કે આ મારી માસી થાય. એમ અહીંયા બી ત્યાં સગાની ઓળખાણ થાય, અહીંયા જે આપણો સાચો હગો છે પરમાત્મા એની હગાઈ અહીંયા થાય, કે ભગવાન તારો સાચો હગો થાય, પરમાત્મા સાથે તારો આ સંબંધ છે, માના ગર્ભમાં હતો ત્યારથી સંબંધ છે તારો, તને બનાવ્યો છે માના ગર્ભમાં, એ તારી સગાઈ થાય. સાચો સગો છે નરસૈયો ભગવાન પરમાત્મા, જે આપણો આત્મા બની બેઠો છે. ખબર છે ભગવાન કોઈ બહાર નથી, એ ભૂલી જજો પહેલા તો. હરિ વ્યાપક સર્વત્ર સમાના, બેસજો, ભાગવાનું નથી આજે. એમાં કોઈ વાર કથામાં ભાગતા હોય પણ હું તો ભાગવા નહીં દેતો છે, દરવાજો બંધ કરી દે. અને જ્યાં સત્સંગ ચાલતો હોય, પરમાત્માની મહિમા ગવાતી હોય, ત્યાં ભાગી ભાગીને ક્યાં જવાનું. લગ્નમાં ગયા હોય તો 3 વાગ્યા હોડીઓ જોયા કરે, મને ખબર નહીં બધા જોયા કરે,
ને મેં ના થોડી પાડું લગ્નમાં જવાની, પણ ત્યાં તો ત્રણ વાગ્યા હોય નારાજ ની થઈ જાય એટલે હું તો રોકાય નહીં ભલાણું દઈ ત્યાં તો 5 દિવસની રજા મૂકી દઈ. કોઈક વાર તમારો જે રામ છે નારાજ નહીં થઈ જાય, જોજો. એટલે અહીંયા બેઠા છો ને તો ભાવથી હું ગાવે કહી બેસજો ને હું ગાવે તો પછી બતાવો હું થતું છે. એટલે અહીંયા જયારે આપણાને અહીંયા સત્યની વાતો સાંભળવાનું ગમતું નથી ને અહીંયા બી કબીર રામાયણમાં બતાવીશ, જે કઈ બતાવીશ રામાયણ ભાગવત શાસ્ત્રના આધારે જ બતાવીશ. મારા કિસ્સામાં કંઈ નથી ને હું પર્સનલ કંઈ બનાવીને તમને કહેવાનો બી નથી, પણ તમે રામાયણને ભાગવતને માનશો તો નહીં તો ઘણા તો નહીં માને. અમારે ત્યાં તો લેવું દેવું જ નથી એમ કેમકે ખબર નહીં હોય. તો આ પરમાત્માનું આયોજન છે, ભગવાનનું આયોજન છે. ભગવાન આપણા જેવા જીવોને આ સંસાર સાગરના ચક્રમાં આવવા નથી દેવાના, એટલે આપણાને અહીંયા બોલાવ્યા છે, એટલે આપણાને અહીંયા બેસાડે છે પરમાત્મા. પરમાત્માની કેટલી કૃપા છે આપણા ઉપર, બહુ જરૂરી છે મારા વાલા ભાઈ બહેન. પણ આપણા જીવનમાં સત્સંગ નથી એટલે આપણે રસ્તો ભટકી ગયા છે. કયા રસ્તે જવાનો? રામાયણમાં બતાવ્યું છે કે કુમતિ સુમતિ સબકે ઉર રહી, વેદ પુરાણ સબ યહી કહી. બધાના અંદર કુમતિ સુમતિ બધું રહે જ છે, હોય જ છે. એ રીતે માણસ બેસે, એ રીતે સાંભળે ને એ રીતે લે છે. જેને સદવિચાર વધારે હોય તો એ રીતે લેશે, જેના અંદર તમો ગુણી હશે તો એ રીતે લેશે, સત્વ ગુણી હશે તો એ રીતે એનો એકાગ્ર ભાવે સાંભળી લેશે, ને રજો ગુણી હશે તો એને કઈ નહીં બાજુમાં ટઈ નહીં આવે, ને તમો ગુણી માણસ તો એને આ બધું ગમે નહીં, આટલું પરવાટાનું કામ છે ને આને તેને ન બોલવાનું બોલે. પણ આપણે બધા જેટલા લોકો આવીને ભગવાનની વાત સાંભળી રહ્યા છે એ આપણે બધા સત્વગુણીમાં આવીએ છીએ. જો રામાયણમાં કહ્યું, કદાચ મેં આજે આ બાજુ કેરી દઉં, કદાચ કોઈ નહીં સાંભળેલું તો આજે કહી દઉં, આ મને ગમે છે એટલે કહી દઉં. જીન હરિ કથા સત્સંગ સુની નહીં કાના, શ્રવણ રંદ્ર યહી ભવન સમાન. કાન આય પાને જે ભગવાનની મહિમા નો સાંભળે એના કાન ની મળે ઉંદર ના દર. આખો દાણ પિક્ચર ના ગીત ને મારી તારી વાતો સાંભળતા રહી, સિરિયલ ના સાંભળતા રહી, આ બીજું લોકોની નિંદા સાંભળતા રહી, એ કાન ની મળે ઉંદર ના દર એમ રામાયણ કહે છે. અહીંયા ચોપાઈમાં કહ્યું છે, જો નહીં કરહી જો ન કરહી રામ ગુણ ગાના, જીહ સોદા દૂર જીહ સમાના. જે ભગવાનનું નામ સ્મરણ નથી કરતા, રામ કૃષ્ણ શિવ જે તમને નામ વાલું લાગે, જે પરમાત્માનું નામ સ્મરણ નથી કરતા એ એનો જીભ નથી, એ દેડકાની જીભ છે. જો નહીં કરઈ રામ ગુણ ગાના, મેં પહેલા જ કહ્યું તમને, જીહ સોદા દૂર જીહ સમાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જે મનુષ્ય જન્મ મળ્યો ને જે રામ રામ ન કરે, ભગવાનનું નામ ન કરી લે, પરમાત્માનું નામ લે, કેવલ ખાઈ પીને મોજ જ કરે, તો સમજવાનું ભગવાન કે એ જીભ એની જીભ નહીં મળે, એ દેડકાની જીભ છે, દેડકો છે એનો મનુષ્ય જન્મ. તો આપણે તો મનુષ્ય અવતાર છે, આપણે તો અવશ્ય મનુષ્ય અવતાર જ આ સંસાર સાગરથી પાર થવા માટે આપણાને આપ્યો છે. એક અનમોલ અવસર આપ્યો છે કે આ એક અનમોલ અવસરથી તું પાર ઉતરી શકે છે. આપણા આપણે ગુરુ કર્યા છે, મેં ઘણી વાર કહું છું, હું ગુરુ મિલા સાહેબ મિલા, તમે કોઈ પણ ગુરુ કરેલા હોય, સનાતન ધર્મના અંદર છે, આપણે એકંદાનના પંચી છે. એ પેલા ઝાડ પર વ્હાઈટ ફૂલને જોઈ લો, ફરીને જોવો નહીં હું કહું એને, આ ભગવાનની કૃપાની તો બીજું જુઓ, ફૂલ પર કેટલા બધા ફૂલ છે પણ નીચે જુઓ મૂળ એક જ છે. વાત સાચી કે? અરે માનો માથું ડોલાવો, હાજી માટે એ ખોટું બતાવો તો ખોટું કહેવાય. જુઓ કેટલી ડાળી પાન ગણો તો તમે ગણી નહીં પાડો, કેટલા પાન છે જુઓ,
કેટલા પાન છે, કેટલા ફૂલ છે, પણ મૂળ એકનો એક છે. એમાં અનેક ભિન્ન ભિન્ન સંપ્રદાય, ભિન્ન ભિન્ન માર્ગો, પણ વાસ્તવમાં જોવા જાઓ તો ઈશ્વર એકનો એક છે. પરમાત્મા સનાતન ધર્મ એકનો એક છે. પણ આજે આપણા જીવનમાં અજ્ઞાનતાના કારણે ગુરુ કહ્યા છે, રામ રામ કરીએ છીએ, મંત્ર દીક્ષા લીધી છે, પણ નામ પૂરતું લીધેલી છે. ગુરુ મિલા તબ જાની મીટે મોહ તનતા, હર્ષ શોક વ્યાપે નહીં, રાગ દ્વેષ તાપે નહીં, તબ ગુરુ આપ્યા. જીવનમાં જ્યાં સુધી રાગ દ્વેષ મારી તારી આ તે બધું ન જાય, ત્યાં સુધી તમારા ઉપર તમારા ગુરુજીની કૃપા વરસવાની નથી. આપણે હું સમજી બેઠા કે ના આ ગાડીમાં બેઠા એટલે આપણે ગાડી જયા કરે,